ભાવનગર મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનર કચેરીના સંયુક્ત ઉપક્રમે ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલપમેન્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. રૂપિયા 60 કરોડના ખર્ચે સાકારિત થનાર લોક વિકાસ કાર્યનું ડિજિટલ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું. જીઆઈએસ આધારિત મિલકતની આકારણી કરનાર રાજ્યનું પ્રથમ શહેર ભાવનગર બન્યું છે. ભાવનગર મહાનગરપાલિકાને પ્રાદેશિક કમિશનર કચેરીના સંયુક્ત ઉપક્રમે ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલપમેન્ટ અંતર્ગત કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયો હતો. ભાવનગર શહેરમાં રૂપિયા 60 કરોડને ખર્ચે સાકારિત થનાર વિવિધ લોક વિકાસ કાર્યોનું ડિજિટલી ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ શિક્ષણ મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અવસરે જણાવ્યું હતું કે પારદર્શિતાથી લોકોની જરૂરિયાત અનુસારની સગવડ સમયસર લોકોને પોતિકાપણાના ભાવ સાથે મળે તે સાચું સુશાસન છે. પારદર્શી સુશાસનને પરિણામે વચેટિયાઓમાંથી મુક્તિ મળી છે અને લાભાર્થીઓને હાથોહાથ લાભ મળી રહ્યો છે. ગઈકાલે શું હતું અને આજે શું છે તેની કલ્પનાની અનુભૂતિ અને આવતીકાલ બહેતર બની રહેવાની છે. તેઓ લોકોને વિશ્વાસ અપાવે તેવું શાસન ગુડ ગવર્નન્સ છે. ગુજરાત રાજ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુશાસન માટે દેશભરમાં નામના ધરાવે છે અને હવે રાજ્ય ગુડમાંથી બેટર બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. શિક્ષણ મંત્રી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જીઆઈએસ પર આધારિત ડિજિટલ મિલકતવેરાની આકારણીની એપથી સમગ્ર શહેરના મકાનોની મિલકતવેરાની આકારણી કરવા માટે શરૂ કરેલી નવી એપની પ્રશંસા કરી હતી. ડિજિટલ ટેકનોલોજીથી સમય શક્તિ બચવા સાથે ચોક્કસતા સાથે કાર્ય કરી શકાય છે. ટેકનોલોજીથી ગતિ મળે છે અને પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સાકાર કરતું આ એક મહત્વપૂર્ણ કદમ છે. તેમણે સુશાસનની વ્યાખ્યા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે સર્વ લોકોના સમાવેશ સાથે સંકલિતતા અને સર્વગ્રાહી વિકાસ થાય અને લોકોના જીવનમાં સુધારો આવે તે સાચું સુશાસન છે. મહિના પહેલા જ આત્મનિર્ભર ગ્રામ યાત્રા દ્વારા કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. તેના થોડા સમયમાં જ આજથી એક અઠવાડિયા સુધી સુશાસન સપ્તાહની ઉજવણી દરમિયાન હજારો કરોડોના નવા લોકાર્પણ કરવામાં આવનાર છે, જે પારદર્શી શાસનની પ્રતીતિ છે. શહેરના મેયર કીર્તિબાળા દાણીધારિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે. રોડ રસ્તા આપણે કલ્પના ન કરી શકીએ તે હદે સુંદર બની રહ્યા છે. હવે તો આરસીસીના રોડ પણ બની રહ્યા છે. ભાવનગરનું બોર તળાવ યોજનાથી 12 માસ ભરાયેલું રહેવાનું છે, જે નર્મદાના દર્શન માત્રથી પાપ પણ ધોવાઈ જાય છે. તેમાં નર્મદાનું પાણી આપણા ઘર આંગણે પહોંચ્યું છે. ભાવનગર શહેર સ્વચ્છતામાં પણ અગ્રેસર બને તે માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શિક્ષણ મંત્રી અને મહાનુભાવોને હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીએલસી ઘટક હેઠળ 800થી વધુ લાભાર્થીઓને પ્રતિ લાભાર્થી રૂપિયા 3.40 લાખની સહાય વિતરિત કરવામાં આવી હતી. આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર સંવર્ગના 11 ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરી સ્વરોજગાર કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લાભ મેળવેલ શહેરી ફેરિયાઓને સર્ટિફિકેટ ઓફ વેડિંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરતથી મુખ્યમંત્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ એટલે ગુડ ગવર્નન્સ દિવસ તરીકે ઉજવણી સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વર્ષોથી થઈ રહી છે. 25 ડિસેમ્બર આદરણીય અટલજીનો જન્મદિવસ, રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણવાળી સરકારમાં 25 થી 31 સુધી ગુડ ગવર્નન્સ સપ્તાહ ઉજવવાનું નક્કી થયું છે. ગઈકાલે માનની મુખ્યમંત્રી છે એમની શરૂઆત કરી. આજે બીજો દિવસ શહેરી વિકાસ વિભાગ એમાં લોકાર્પણો, ખાતમુહૂર્તો, પ્રધાનમંત્રી આવાસ યોજનાની બાબત હોય કે બીએલસી ઘટકને લાભાર્થીઓને લાભ આપવાની બાબત હોય, યુસીડીના લાભાર્થીઓને લાભ આપવાની બાબત હોય, લોકાર્પણના ખાતમુહૂર્ત હોય, માનની મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર રાજ્યની અંદર સુરતથી આજે એમની શરૂઆત કરાવી અને સમગ્ર રાજ્યમાં જિલ્લા મથક ઉપર એ કાર્યક્રમ ભાવનગર મહાનગરમાં ભાવનગર ખાતે રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલિટીની કચેરી દ્વારા પણ નગરપાલિકા ક્ષેત્રે પણ વિકાસના કાર્યો અને વ્યક્તિગત સહાયો એ પણ મળવાની હતી. આજે આ કાર્યક્રમ ભાવનગર મુકામે થયો છે. મને આનંદ છે કે બીએલસીના 800 જેટલા લાભાર્થીઓને
3.5 લાખની વ્યક્તિગત સહાય, 28 કરોડ રૂપિયાની સહાય, યુસીડી દ્વારા 2000 જેટલા લાભાર્થીઓને 10000 રૂપિયાની સહાય, ખાતમુહૂર્ત 47 કરોડ રૂપિયાના ખર્ચે ભાવનગર મહાનગરમાં અલગ અલગ વોર્ડમાં થયા, લોકાર્પણ 11 કરોડ રૂપિયાના ખર્ચે અલગ અલગ વોર્ડમાં આજે થયા છે. સાથે સાથે ડેપ્યુટી એન્જિનિયર અને નાયબ એન્જિનિયર એમની ભરતીના અહીંયા ઓર્ડરો પારદર્શક રીતે મહાનગરપાલિકા દ્વારા 11 જેટલા અધિકારીની નિમણૂક, એમના ઓર્ડર પણ આપવામાં આવ્યા, વ્યક્તિગત સહાયો પણ આપવામાં આવી. આ બધી જ બાબતોને સંકલિત કરીને સર્વગ્રાહી રીતે વિકાસ એટલે ગુડ ગવર્નન્સ, ગુડ ગવર્નન્સના પરફોર્મન્સના આધાર ઉપર રાજ્યની જનતાએ હંમેશા ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ આપ્યા છે. ત્યારે ગુડ ગવર્નન્સમાંથી બેસ્ટ ગુડ ગવર્નન્સ તરફનો એક પ્રયાસ માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એ થઈ રહ્યો છે. હું લાભાર્થીઓને, ભાવનગર મહાનગરપાલિકાની ટીમને, અધિકારીઓને કરોડો રૂપિયાના ખાતમુહૂર્તના લોકાર્પણ દહીયા રિજિયોનલ કમિશનર શ્રી મ્યુનિસિપાલિટીને, નગરપાલિકાના સૌ લાભાર્થીઓને પણ અભિનંદન આપું છું. અજય બુધેલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર.